નમસ્કાર બાળકો, સર્વેને સુપ્રભાતમ. આજનો આપણો વિષય છે ગણિત, પ્રકરણ નંબર 9, અડધું અને પા. બરાબર, તમે કોઈ પણ વસ્તુને અડધી અથવા અડધીની પણ અડધી કરતા જોઈ હશે. તો અડધું હોય અને અડધાનું પણ અડધું હોય એને આપણે પા કહીએ છીએ. બરાબર, હવે એમાં અમુક યાદ રાખવા જેવી બાબતો છે, તો આપણે પહેલા એના વિશે થોડી માહિતી લઈએ. ચાલો, કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય. બરાબર ને, આપણે કોઈ પણ એક વસ્તુ હોય એને આપણે અડધી બે સરખા ભાગ કરીએ તો એ દરેક ભાગ આખી વસ્તુનો કેવો ભાગ કહેવાશે? અડધો ભાગ કહેવાય. બરાબર, હવે એને આપણે અંકમાં કઈ રીતે લખાય? તો 1/2. આ ઉપર જે આપણે 1 લખ્યો છે એને અંશ કહેવાય અને નીચે જે 2 લખ્યા છે એને છેદ કહેવાય. એટલે 1/2 એટલે 1/2 એમ બોલાય એને. બરાબર, હવે 1/2 ને 1/2 એમ વંચાય છે. 1/2 જે 2 લખ્યું છે એને આપણે 1/2 તરીકે વંચાય છે. બરાબર, તો આ તમને સમજાઈ ગયું હશે કે કોઈ પણ એક આખી વસ્તુ હોય એના બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગ છે એ આખી વસ્તુનો કેવો ભાગ થાય? અડધો ભાગ થાય. હવે આપણે એને કઈ રીતે દર્શાવી શકાય? અંકમાં જો આપણે એને લખવું હોય તો 1/2 અને એને વંચાય કઈ રીતે? તો 1/2 તરીકે એને વંચાય છે. હવે આપણે બીજું જોઈએ કે કોઈ પણ વસ્તુના 4 સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો ચોથો ભાગ કહેવાય છે. બરાબર, આપણે અહીંયા શું કર્યું હતું? 1 વસ્તુના 2 સરખા ભાગ કર્યા હતા એટલે 1/2 થયું. હવે આપણે અહીંયા 1 વસ્તુના 4 સરખા ભાગ કર્યા છે. બરાબર ને, 1 આખી વસ્તુ છે. ધારો કે એક આખું ચીકુ હોય એના તમે 4 સરખા ભાગ કરો તો એ દરેક ભાગ છે એ આખી વસ્તુનો કેટલામો ભાગ થાય? ચોથો ભાગ થાય. હવે એને અંકમાં આપણે કઈ રીતે લખાય? તો 1/4. બરાબર ને, અંકમાં ચોથા ભાગને આપણે લખવું હોય તો 1/4 એ રીતે લખાય. હવે 1/4 લખ્યું છે એને વંચાય કઈ રીતે? તો 1/4. કઈ રીતે વંચાય? 1/4 અથવા તો પા ભાગ એવી રીતે આપણે એને વાંચી શકીએ. શું વંચાય? પા ભાગ કહેવાય, આખી વસ્તુનો પા ભાગ. બરાબર, ત્યાર પછી છે 2/4, એટલે કે 1 વસ્તુના 4 સરખા ભાગ કર્યા હોય એમાંથી 2 ભાગ. બરાબર ને, 4 સરખા ભાગ કર્યા આપણે ચીકુના, એમાંથી 2 ભાગ એટલે કે 2/4 ભાગ, એટલે એનો અડધો ભાગ કહેવાય. તો 2/4 ને લખાય કઈ રીતે? તો 2/4 એને આપણે વંચાય કઈ રીતે? 2/4. હવે 2/4 બરાબર 1/2 પણ આપણે એને કહી શકીએ. 4 સરખા ભાગમાંના 2 ભાગ એટલે કે અડધો ભાગ થયો, તો આપણે એને 2/4 પણ કહી શકીએ અને 1/2 પણ આપણે એને કહી શકીએ. ત્યાર પછી આપણે જે થોડી યાદ રાખવાની વાત છે એ, બરાબર, 3/4 એટલે કે 1 વસ્તુના 4 સરખા ભાગમાંના 3 ભાગ. આપણે આગળ શું જોયું હતું? 4 સરખા ભાગના 2 ભાગ લીધા હતા, હવે અહીંયા 4 સરખા ભાગના કેટલા ભાગ છે? 3 ભાગ છે. બરાબર, તો એને આપણે શું કહીએ? પૂર્ણો ભાગ કહીએ. શું કહીએ છીએ? પૂર્ણો. હવે એને અંકમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય? તો 3/4 અને એને આપણે વંચાય શું? 3/4. આપણે એને શું વાંચીએ છીએ? 3/4 એટલે કોઈ પણ વસ્તુનો પૂર્ણો ભાગ. પૂર્ણો ભાગ એટલે ત્રીજો ભાગ એનો. બરાબર, 1 ચીકુના આપણે 4 ભાગ કર્યા હોય તો એના એમાંથી 3 ભાગ એટલે થઈ ગયા એ પૂર્ણો ભાગ, અને એને આપણે જો અંકમાં દર્શાવવા હોય તો એને આપણે 3/4 રીતે લખી શકીએ છીએ. હજી એક અગત્યની વસ્તુ છે કે આપણે 1/4 જે લખ્યું છે એમાં 1 છે એને આપણે શું કહીએ છીએ? એક અંક છે એને આપણે અંશ કહેવાય છે, અને 4 જે આપણે નીચે લખ્યો છે એને આપણે શું કહીએ છીએ? છેદ કહીએ છીએ. બરાબર, તો આપણે આ પ્રકરણમાં અડધું, પા અને પૂર્ણું એટલે કે 1/2, 1/4, 3/4, 2/4 એવું અડધું, અડધાનું અડધું એવું આપણે આમાં શીખવાનું છે. તો ચાલો આપણે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 94. બરાબર, હવે આપણે શરૂ કરીએ. મિન્ટુ બિલાડી અને મોટું બિલાડી બે દોસ્ત હતા. એકવાર તેમને માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી. મિન્ટુએ કહ્યું, હું આ લઈશ, ના હું આ લઈશ.
મોટુએ કહ્યું, જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે ટીટુ વાંદરો ત્યાં આવી ચડ્યો. શું કઈ મુશ્કેલી છે, કેમ ઝઘડો છો? તેણે પૂછ્યું. આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા એ અમને ખબર નથી. બંને બિલાડીઓ કહ્યું, સારું, ચિંતા ન કરો, હું આ રોટલીના બે સરખા ભાગ તમારા બંને માટે કરી આપીશ. તેણે કહ્યું, હોશિયાર ટીટુએ રોટલીના બે સરખા ભાગ કર્યા. બરાબર, એક બે બિલાડી અને વાંદરાવાળી વાર્તા છે કે એક દિવસ બિલાડીને કોઈક માલિનીના રસોડામાંથી એક રોટલી મળી તો બંને બિલાડીએ ઝઘડવા માંડી કે હું લઈશ અને આ હું લઈશ. ત્યાં એક વાંદરો આવે છે ટીટુ નામનું. એ વાંદરો કહે છે કે લાવો, હું તમને આ રોટલીના બે સરખા ભાગ કરી આપું. આ ભાગ એક સરખા નથી, ડાબી બાજુનો ભાગ મોટો છે. મિન્ટુ અને મોટુએ કહ્યું, અરે કંઈ વાંધો નહીં, હું તેને સમાન કરી દઉં, ટીટુએ કહ્યું. પછી તેણે ડાબી બાજુના ટુકડાને કાપ્યો અને ખાઈ ગયો. બરાબર, એણે શું કર્યું, એક ટુકડો નાનો કર્યો ને એક ટુકડો મોટો કર્યો. પછી એમ કર્યું કે આ ટુકડો નાનો છે ને આ મોટો છે, એટલે બેને સરખા કરવા માટે એણે શું કર્યું, આ મોટા ટુકડામાંથી એક કટકો કાપીને પોતે ખાઈ ગયો. અરે હવે જમણી બાજુનો ભાગ મોટો છે, બિલાડીઓએ બૂમ પાડી. મને માફ કરો, ટીટુએ કહ્યું, હવે મોટા ટુકડાવાળો ભાગ કાપ્યો અને ખાઈ ગયો. જ્યારે માત્ર નાનો ટુકડો બાકી રહ્યો ત્યારે તેણે કહ્યું, આ મારા કામનો હિસ્સો છે. પછી ટીટુ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈ અને ઝાડ પર ચડી ગયો. એટલે શું કર્યું, વાંદરાએ બે રોટલીના સરખા કટકા ન કર્યા, એક કટકો મોટો કર્યો ને એક કટકો નાનો કર્યો. સરખો કરવા માટે દરેક વખતે મોટા ભાગમાંથી એક એક ટુકડો કાપતો ગયો અને ખાતો ગયો. આવી રીતે આખી રોટલી ખાઈ ગયો અને છેલ્લે ઝાડ ઉપર ચડી ગયો. બરાબર, તો હવે છે આપણે શું શીખવાનું છે, અડધું અડધું. બરાબર, અડધું અડધું આપણે શીખવાનું છે. જો બંને બિલાડીઓ તમને રોટલી એક સરખા ભાગમાં વહેંચવાનું કહે તો તમે એને કેવી રીતે ભાગ પાડશો? જો તમે ટીટુની જેમ છેતરપિંડી ન કરો તો બંને બિલાડી પાસે આ રીતે ભાગ હશે. હવે જો આ એક આખી રોટલી છે, બરાબર, એના અડધી અડધી કરવી હોય તો એનું જે કેન્દ્ર બિંદુ હોય વચ્ચેથી, એ કેન્દ્ર બિંદુ આગળથી આપણે બંને રોટલીને વાળી અને એને આ રીતે અડધી અડધી કરી શકીએ અને અડધી અડધી બંને બિલાડીને આપણે આપી શકીએ. આપણે એ રીતે એનો અડધો ભાગ કરીએ. પછી છે અડધાનું અડધું. જો બીજી બે બિલાડી ખાવા માટે આવશે તો તમે એક રોટલીના ચાર એક સરખા ભાગ કેવી રીતે કરશો? બરાબર, હવે આપણે એક રોટલી આખી હતી એમાંથી બે અડધા ભાગ આપણે કર્યા વચ્ચેથી એને કાપીને. હવે બીજી બે બિલાડી આવી તો કેટલી બિલાડી થઈ ગઈ? ચાર બિલાડી થઈ ગઈ. તો હવે એ ચારેયને જો એક સરખી આપવી હોય તો આપણે શું કરવું પડે કે આ અડધી છે એને પણ અહીંયાથી વાળીને વચ્ચે, અહીંયાથી અહીંયા સુધી વાળીને વચ્ચેથી એને કાપવી પડે. એટલે એક આખી રોટલીના ચાર કટકા થઈ જાય. જો અમને દરેકને રોટલીનો ચોથો ભાગ મળ્યો, તું ખૂબ જ સારી વિભાજક છે. હા, બરાબર, એણે આ છોકરીએ શું કરી દીધું, આખી રોટલીના ચાર કટકા કરી એક સરખા અને એને ચારેયને આપી દીધા. તો એણે કઈ રીતે કર્યું તો એ તમે આપણે અહીંયા સમજ્યા કે અડધીના પણ અડધી છે એનું પણ એને પાછું અડધું કર્યું, એટલે આખી રોટલીના ચાર ભાગ થઈ ગયા. બરાબર, ત્યાર પછી છે ઘણા ટુકડાનો અડધો ભાગ. હવે રાનીને ચોકલેટ મળી, તેણે સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. રીનાને મળેલા ભાગ પર ગોળ કરો. બરાબર, હવે આ ચોકલેટ છે આખી એક, ચોકલેટના કેટલા કટકા છે? તો આટલી મોટી ચોકલેટ છે. હવે એને અડધી ચોકલેટ એની દોસ્ત છે એને આપી દીધી, તો રીનાના ભાગમાં કેટલી ચોકલેટ બધી હશે? એના ભાગ ઉપર આપણે ગોળ કરવાનું છે. તો આપણે બરાબર અહીંયા વચ્ચેથી એની અડધી કરી અને આ જે ગોળ કરેલો છે જે ભાગમાં, એટલો ભાગ આ રીનાને મળ્યો હશે, રીનાનો ભાગ. બરાબર, તો આપણે આ રીતે અડધી ચોકલેટને અડધી કરીને એને રીનાને આપી, રીનાને મળી, બાકીની અડધી છે એ એણે એની પોતાની બેનપણીને આપી દીધી. ત્યાર પછી પાના નંબર 96, ચોકલેટના કેટલા ટુકડાઓ છે? બરાબર, આખી ચોકલેટના કુલ કેટલા ટુકડા હતા? તો 6 ટુકડા હતા. આપણે આગળ જોયું હતું રીના પાસે કેટલા ટુકડા બાકી રહ્યા, તો રીના પાસે 3 જ ટુકડા બાકી રહ્યા. 6 ટુકડા હતા એમાંથી અડધી એણે એની મિત્રને આપી દીધી, એટલે 6ના અડધા થઈ ગયા 3, એટલે 3 ટુકડા રીના પાસે રહ્યા અને બીજા 3 ટુકડા હતા એ એના મિત્રને એણે આપી દીધા. હા, અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ હોય. બરાબર ને, ચોકલેટ તો મીઠી જ હોય, તમે આખી ખાઓ કે અડધી ખાઓ, તો અડધી ચોકલેટનો સ્વાદ પણ એને ખૂબ જ મીઠો લાગ્યો. પછી અડધા કાગળમાંથી બનેલા
ઘણા બધા આકારો, બરાબર. કાગળનો એક ટુકડો લેવાનો છે અને કાગળમાંથી બે એક બે એક સરખા ત્રિકોણ એવી રીતે કાપો જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય. બંને ત્રિકોણને જુદા જુદા રંગ પૂરો. આ બંને ત્રિકોણનો ઉપયોગ જુદા જુદા આકારોમાં દોરો અને એવા જ એક અહીંયા આપેલો છે, બરાબર. આ એક ત્રિકોણ છે મોટું, એનામાંથી એને બે ટુકડા એવી રીતે કાપ્યા છે કે બંને ત્રિકોણનું માપ સરખું હોય. હવે એને અલગ અલગ રીતે પાછા ગોઠવવાના છે અને એમાં રંગ પૂરવાનો છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અલગ અલગ એના બીજા આકારો દીદીએ દોર્યા છે અને એની અંદર રંગ પણ પૂરેલો છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ અડધા ભાગ કરવાના બીજા ઘણા બધા રસ્તા છે. આપણે એક શીખ્યા કે અડધું આપણે કઈ રીતે કરી શકીએ કે એની જે વસ્તુનું કેન્દ્ર બિંદુ હોય ત્યાંથી એને વાળવાનું, એટલે એ એક સરખા માપના બે કટકા એના થઈ જાય અથવા તો બે ભાગ થઈ જાય. ત્યાર પછી અડધા ભાગ કરવાના બીજા કેટલા રસ્તા છે, તો મેં લંબચોરસના બે એક સરખા ભાગ આ રીતે કર્યા છે. દરેક ભાગ અડધો ભાગ કહેવાય. આ એક લંબચોરસ ટુકડો છે, બરાબર, એનો એણે અડધો ભાગ કર્યો છે. આવી રીતે અડધો ભાગ કર્યો છે વચ્ચેથી આમ એને ત્રિકોણ દોરીને. તો એને આ રીતે અડધો ભાગ કરવાનું એક રીત આ પણ છે. આપણે તેને એક દૂત્યાંશ લખી શકીએ. એનો અર્થ બે ભાગમાંનો એક ભાગ થાય. બંને ભાગ એક સરખા છે કે નહીં તે તપાસવા એકબીજા ઉપર આપણે એને ગોઠવવાના, એટલે આપણને ખબર પડે કે બંને ભાગ એક સરખા છે કે નહીં. આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આ બે ભાગ એણે લંબચોરસના કર્યા છે અને એણે ઉપર ગોઠવ્યા પણ છે. તો બંને એક સરખા છે કે નહીં એ આપણે અહીંયા ચેક કરવું હોય તો આ રીતે આપણે એ તપાસી શકીએ છીએ. હવે એક દૂત્યાંશ કહેવાય એ તો આપણે આગળ જોઈ ગયા કે કોઈ પણ એક આખી વસ્તુનો અડધો ભાગ હોય તો એને એક દૂત્યાંશ કહેવાય. એક સરખા ભાગ હોવા જોઈએ એના માટે, બરાબર. હવે ત્યાર પછી આપણે પાના નંબર 97. આ લંબચોરસને તમે જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં કાપી શકો છો? અલગ અલગ પાંચ રીત દોરવાની છે, બરાબર. અહીંયા જો આ પાંચ લંબચોરસ આપેલા છે, એને આપણે અલગ અલગ રીતે અડધા કરવાના છે. તો દીદીએ કર્યા છે અહીંયા એકને એકદમ વચ્ચેથી ઊભો કાપ્યો છે એટલે અડધું થઈ ગયું. પછી બીજું છે એને એકદમ વચ્ચેથી અડધું કાપ્યું છે આડું. ત્યાર પછી આમ ત્રાસું કાપ્યું છે એકમાં, બંનેમાં ત્રાસું, અને આમાં પણ આમ વળાંક લઈને આપણે એના બે અડધા ભાગ કર્યા છે. તો તમે એક સમાન છે કે નહીં તે તમે ચકાસી શકો છો. આપણે એ બે એક સરખા છે કે નહીં એ ચકાસવું હોય તો તમને કીધું કે બંને ભાગને એકબીજાને ઉપર ગોઠવવાના, એટલે આપણને ખબર પડે કે બંને ભાગ છે એ એક સરખા છે કે નહીં, બરાબર. તો આ થયું અલગ અલગ રીતે આપણે એક જ વસ્તુને અલગ અલગ, એક જ લંબચોરસને આપણે પાંચ અલગ અલગ રીતે કઈ રીતે એના ભાગ કરી શકાય તે. ત્યાર પછી છે ચોથો ભાગ કરવાની ઘણી રીતો, બરાબર. હવે આપણે એકમાંથી પહેલા અડધો ભાગ કરતા શીખ્યા, હવે આપણે એકમાંથી ચાર ભાગ કરવાના છે, બરાબર. મેં આ રીતે ચાર ભાગ કર્યા અને દરેક ભાગ એ ચોથો ભાગ છે જેને હું એક ચતુર્થાંશ લખી એકના છેદમાં ચાર એમ લખી શકું. તેનો અર્થ થાય ચાર ભાગનો ચાર ભાગમાંનો એક ભાગ, બરાબર ને. આપણે એક લંબચોરસ અહીંયા આપણને જો દેખાય છે તો એ લંબચોરસમાં જે પહેલું અહીંયા આપણે કર્યું હતું કે વચ્ચેથી બરાબર અડધું કર્યું હતું, હવે એના પણ એને બે ભાગ કર્યા છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એ વચ્ચેથી એને બે ભાગ કર્યા છે. તો એક આખા લંબચોરસના કેટલા ભાગ કર્યા એણે? ચાર ભાગ કર્યા. એ ચાર ભાગમાંનો આ એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. તો આપણે એને કઈ રીતે લખી શકીએ? તો એકના છેદમાં ચાર, બરાબર ને. એકના છેદમાં ચાર એટલે કે ચાર ભાગમાંનો એક ભાગ, અને આપણે એને વંચાઈશું એક ચતુર્થાંશ. ત્યાર પછી આ લંબચોરસના તમે જુદી જુદી કેટલી રીતે ચાર એક સરખા ભાગ કરી શકો છો? જુદી જુદી પાંચ રીતે આપણે અહીંયા દોરવાનું છે. અહીંયા પાંચ ખાના આપેલા છે, દરેક ખાનામાં એક સરખા થાય એવી રીતે ચાર ભાગ એના કરવાના છે, બરાબર. તો આપણે એને કઈ રીતે કરશું એ તમે આપણે અહીંયા જોઈએ કે પેલા છે એ પેલી ખાનામાં છે એ આપણે ઊભી લાઈન દોરશું અને એક સરખા ચાર ભાગ એના કરીશું આ રીતે. પછી એની બીજા બોક્સમાં છે એને આપણે એને કરશું, પેલા વચ્ચેથી અડધું કરશું, પછી આડી રીતે આડું કરીને અડધું કરશું, એટલે આપણા એકના ચાર ભાગ થઈ ગયા. પછી
एक आ रीते पण आपणे एकना चार भाग छे ई कही सकीए। पछी त्रीजा खानामां आपणे ऊभा चार कटका करीए एना ऊभा चार कटका करशुं एना तो पण एना चार भाग थई जशे। तो एक बे ત્રણ અને ચાર આપણે જોઈ શકીએ છીએ, એક આપણે ઊભી લાઈન દ્વારા એના ચાર કટકા ચાર ભાગ કર્યા, ત્યાર પછી એના વચ્ચેથી ચાર ભાગ કર્યા, ત્યાર પછી આમ બે આડી લાઈન કરીને પણ આપણે એના ચાર ભાગ કર્યા, પછી એક આવી રીતે ઊભા ખાના કર્યા। હજી આપણે પાંચમી રીતે એના ચાર ભાગ કઈ રીતે કરીશું, તો આપણે વચ્ચેથી એને અડધું કરી પછી આ બે અડધા છે એના અડધા ભાગ કરી નાખીએ। તો આ રીતે આપણે અલગ અલગ એના ચાર ભાગ કર્યા, બરાબર। ત્યાર પછી છે કેકના ભાગ પાડવા, પાના નંબર 98 ઉપર, બરાબર। કેકના ભાગ કરવાના છે। રજનીના પપ્પા કેક લાવ્યા છે, રજની છે એના પપ્પા કેક લાવ્યા છે, તેણે કેકના ચાર એક સરખા ભાગ કર્યા, તેના પોતાના માટે, ભાઈ માટે, તેના પપ્પા માટે અને મમ્મી માટે। ચાર જણા છે એટલે એક કેકના એણે ચાર કટકા કર્યા, દરેક ભાગમાં જુદા જુદા રંગ પૂરો, એટલે આજે આ કેક છે એના ચાર ભાગ કર્યા છે, તો દરેક ભાગમાં શું કરવાનું છે, અલગ અલગ રંગ એની અંદર પૂરવાનો છે। તો આ પહેલો ભાગ છે ઈ એનો રજનીનો પોતાનો, તો અહીંયા રંગ તમારે પોતે પૂરવાનો છે, હું એ લખી દઉં, તો એ રજની પપ્પા મમ્મી અને અહીંયા આ રાજુનો કટકો, બરાબર ને। તો આ એક બે ત્રણ ચાર આખા અલગ અલગ રંગ પૂરીને કરવાનો છે। દરેકને કેટલા ભાગ મળશે, તો કેટલા ભાગ મળશે, દરેકને એક ભાગ, બરાબર ને। હવે મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી, બરાબર। હવે રજનીને મળેલા કુલ ભાગમાં રંગ પૂરો, તો મમ્મીનો જે ભાગ હતો એ રજનીને એણે આપી દીધો છે, તો આ આખી કેક છે તો એમાં એક રજનીનો તો હતો જ, આ એક ભાગ રજનીનો છે, તો આ મમ્મીનો જે ભાગ હતો એ પણ એણે રજનીને આપી દીધો, તો રજની પાસે ટોટલ કેટલી કેક થઈ ગઈ, બે ભાગ થઈ ગયા, એટલે અડધી કેક થઈ ગઈ। તો આપણે રજનીના અહીંયા જે કલર પૂર્યો છે એ પણ એની બાજુમાં અહીંયા બેમાં એક સરખો રંગ પૂરવાનો। કુલ ચાર ભાગમાંથી રજનીને ખાલી જગ્યા ભાગ મળશે। હવે આ ચાર ભાગ છે એમાંથી રજનીના કેટલા ભાગ થઈ ગયા, તો બે ભાગ મળશે, જે બરાબર અડધી કેક જેટલો છે। આપણે જોઈ શકીએ છીએ કે આ છે બે કટકા છે એ રજનીને મળ્યા છે, એટલે એની આ કેકને અડધી મળી ગઈ, અડધો છે એ રજનીનો ભાગ થઈ ગયો। તો તે એક છેદ અહીંયા ચાર છે અથવા તો એક ચતુર્થાંશ, એટલે કે બેના છેદમાં ચાર, કે ચાર ભાગમાંના બે ભાગ અથવા તો ચાર ભાગમાંનો એક ભાગ, એ રીતે લખી શકીએ, બરાબર। ત્યાર પછી છે રજનીની માતાએ તેને કેકનો ભાગ આપ્યો, તે પહેલા રજની પાસે અડધી કેકનો અડધો ભાગ હતો, જે કુલ કેકનો એક ચોથા આખી કેકનો ચોથો ભાગ હતો, એટલે કે એક ચતુર્થાંશ ભાગ એની પાસે હતો, બરાબર। તો હવે આપણે શું કરીશું, હવે રજનીની માતાએ તેને કેકનો અડધો ભાગ આપ્યો, તે પહેલા રજની પાસે અડધી કેકનો અડધો ભાગ, એટલે એક દૂત્યાંશ ભાગ હતો, તે કુલ કેકનો એક ચતુર્થાંશનો ભાગ હતો, બરાબર। હવે રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો, રાજુને કઈ કેક મળી છે, તો રાજુને એક મળી છે, એટલે આ અહીંયા, તો આપણે એક ખાનામાં અહીંયા રંગ પૂરીશું। પછી રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી, તેમને મળેલ કુલ કેકના ભાગમાં રંગ પૂરો, તો રજનીને બે ભાગ મળ્યા છે, બરાબર ને, એક એનો પોતાનો અને એક એની મમ્મીનો, એટલે બે ભાગ આ રજનીના છે અને એક અહીંયા છે એ રાજુનો છે, તો આ ત્રણમાં કલર પૂરવાનો। પછી તેમને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો, એટલે એ આપણે પૂરી નાખ્યો, બંનેને સાથે મળીને કુલ
चार भाग माथी त्रण भाग मळ्या छे जेने आपणे त्रण चतुर्थांश तरीके लखी सकी। बराबर ने? आ आखी केक ना पेला शुं कर्या था एने? चार कटका कर्या था। पछी चार माथी चारे नो एक एक थई गयो। पछी मम्मी ए छे ई रजनी ने पोतानो कटको आपी दीधो एटले रजनी पासे आखी केक नो केटलामो भाग थई गयो? अर्धो भाग थई गयो। हवे आपणे राजु ने केटलो कटको मळ्यो छे? आखी केक नो एक कटको मळ्यो छे। तो आपणे ई प्रमाणे रंग पूरवाना छे। पछी बन्ने ने साथे मळीने कुल चार भाग माथी त्रण भाग मळ्या छे एटले बे भाग रजनी ना ने एक भाग छे ई राजु नो। तो ई त्रण भाग मां आपणे कलर पूरवाना छे। एने શું આપણે કઈ રીતે ઓળખીશું? કે ત્રણ ચતુર્થાંશ, આખી કેકના ચાર ભાગ એમાંથી ત્રણ ભાગ, એટલે એને આપણે ત્રણ ચતુર્થાંશ તરીકે લખી શકીએ। અસ્તુ।